બીજી બાજુ યુપીમાં સ્થાનિક ચૂંટણીમાં લોકસભામાં એક બેઠક પણ ન જીતનાર બીએસપી આ ચૂંટણીમાં વર્ચસ્વના બચાવમાં સફળ રહ્યું છે, ત્યારે આ ચૂંટણીમાં ભાજપ તરફથી ચૂંટણી પ્રક્રિયાને અવરોધિત કરવાના તમામ પ્રયત્નો કરવા છતાં પણ બીએસપી નંબર બે પર રહી છે। ઉત્તરપ્રદેશ સ્થાનિક ચૂંટણીમાં ભાજપે સારું પ્રદર્શન કર્યું છે, પરંતુ લોકસભામાં એક બેઠક પણ ન જીતનાર બીએસપી આ ચૂંટણીમાં વર્ચસ્વના બચાવમાં સફળ રહ્યું છે। પાર્ટીના પ્રદર્શન બાબતે બીએસપી સુપ્રીમો માયાવતીએ કહ્યું હતું કે અમે સમાજના દલિત અને મુસ્લિમને સાથે લાવવા ઈચ્છતા હતા, તેથી જ આ ચૂંટણીમાં અમે પાર્ટી સિમ્બોલ સાથે લડવાનો નિર્ણય કર્યો હતો। પરિણામો બાબતે બોલતા માયાવતીએ કહ્યું હતું કે દલિત સમુદાય સિવાય સમાજના સવર્ણ અને પછાત વર્ગે પણ બીએસપીને સમર્થન આપ્યું છે અને આ પાર્ટી માટે સારા સંકેત છે, સાથે જ સમાજના મુસ્લિમ વર્ગને સમર્થન પણ અમને મળી રહ્યું છે। તેમણે કહ્યું હતું કે ભાજપ તરફથી ચૂંટણી પ્રક્રિયાને અવરોધિત કરવાના તમામ પ્રયત્નો કરવા છતાં બીએસપી નંબર બે પર રહી છે। બીએસપી સુપ્રીમો માયાવતીએ ભાજપને ઘેરતા કહ્યું હતું કે 2014ની લોકસભાની ચૂંટણી બાબતે વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ઈવીએમ સાથે છેડછાડ કરી હતી। તેમણે કહ્યું હતું કે ભાજપ ભલે આજે સત્તામાં હોય, પરંતુ અમને વિશ્વાસ છે કે ના માત્ર બહુજન સમાજ પરંતુ અન્ય સમુદાયની જનતા પણ અમારી સાથે છે। हमने पूरे यूपी में तो ये शहरी निकाय का चुनाव जो है सिंबल पर लड़ा और खुशी की बात ये कि चुनाव में दलितों के साथ साथ शहरों में महानगरों में तो हमें दलितों के साथ साथ बैकवर्ड क्लास ने भी वोट दिया, हमको अपर कास्ट ने भी वोट दिया और हमको माइनॉरिटीज में से मुस्लिम समाज ने भी बड़े पैमाने पर हमको वोट दिया और इस चुनाव में भी इन्होंने सरकारी मशीनरी का दुरुपयोग किया है। ब्यूरो रिपोर्ट CN24 News।